નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી આ YouTube ચેનલ ટ્રિક ગુજરાતીમાં. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે પશુપાલન વિશેની એક મહત્વની યોજના વિશે વાત કરીશું. તે પહેલાં જો આપણી આ ચેનલ પર નવા આવેલા હોય અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલ બેલ આઇકોન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી, જેથી કરી આપણી ચેનલ પર જ્યારે પણ નવી માહિતી મૂકવામાં આવે ત્યારે તે માહિતીના વિડીયોનું નોટિફિકેશન તમારા મોબાઈલ પર મળી જાય. તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક. તો મિત્રો, પશુપાલન કરવા માંગતા લોકો માટે એક મહત્વની યોજના છે, જેમાં 50 પશુઓના ડેરી ફાર્મની સ્થાપના માટે સહાય આપવામાં આવી રહી છે અને તેમાં 7.5% વ્યાજ સહાય ઉપરાંત રૂપિયા 6,80,000થી પણ વધુ સુધીની અન્ય સહાય પણ મળી રહી છે. તો આ યોજનાની આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું. તો મિત્રો, યોજનાની માહિતી મેળવવા માટે વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો, જેથી કરી અને ડેરી ફાર્મની સ્થાપના માટેની આ યોજનાની સંપૂર્ણ માહિતી તમને ખ્યાલ આવી જાય. તો ચાલો હવે આપણે તેની વિગતો જોતા જઈએ. તો મિત્રો, આઈ ખેડૂત પોર્ટલ પરની પશુપાલન વિભાગની આ યોજના છે અને યોજનાનું નામ છે 50 દૂધાળા પશુઓના ડેરી ફાર્મની સ્થાપના માટે સહાયની યોજના, જે હાલમાં આઈ ખેડૂત પોર્ટલ ઉપર ઉપલબ્ધ છે. તો જે કોઈ મિત્રો લાભ લેવા માગતા હોય તેઓ આઈ ખેડૂત પોર્ટલ ઉપર જઈ અને આ યોજના અન્વયે ફોર્મ ભરી શકે છે. તો તેના વિશે હવે આપણે આગળની માહિતી જોતા જઈએ. તો મિત્રો, આ યોજનામાં આપણે જોઈએ તો મળવાપાત્ર સહાયમાં ફરજિયાત અને મરજિયાત એવી રીતે બે અલગ અલગ ઘટક છે. તો ફરજિયાત ઘટક કયા છે તેની વિગત જોઈએ, જેમાં પશુઓની ખરીદી માટે બેંક દ્વારા કરેલ ધિરાણ અથવા તો નાબાર્ડ દ્વારા નિયત થયેલા યુનિટ કોસ્ટ, એ બંનેમાંથી જે ઓછી રકમ હોય તેના પર 7.5% વ્યાજ સહાય 5 વર્ષ સુધી મળવાપાત્ર થશે. ત્યાર પછી આગળ જોઈએ તો મિત્રો, લાભાર્થીને નિયત માપદંડ મુજબ થયેલ ડેરી ફાર્મના બાંધકામના ખર્ચના 50% અથવા મહત્તમ રૂપિયા 5 લાખ, એ બંનેમાંથી જે ઓછી રકમ હોય તે સહાય સ્વરૂપે મળવાપાત્ર થશે. તો મિત્રો, પશુ ખરીદી માટે જે બેંક દ્વારા ધિરાણ કરેલું હોય અથવા તો નાબાર્ડ દ્વારા જે નિયત થયેલી યુનિટ કોસ્ટ હોય, એ બેમાંથી જે ઓછી રકમ હશે તે રકમ પર 7.5% વ્યાજ 5 વર્ષ સુધી મળવાપાત્ર થશે. ત્યાર પછી આગળ આપણે જોઈ ગયા કે લાભાર્થીને નિયત માપદંડ મુજબ થયેલા ડેરી ફાર્મના બાંધકામના ખર્ચ માટે 50%, એટલે કે તમે જે ડેરી ફાર્મનું બાંધકામ કર્યું હોય તેના 50% અથવા તો મહત્તમ રૂપિયા 5 લાખ, એટલે કે વધુમાં વધુ 5 લાખ રૂપિયા, એ બેમાંથી જે ઓછી રકમ હોય તે રકમ તમને સહાય સ્વરૂપે મળવાપાત્ર થશે. તો મિત્રો, જે પશુની ખરીદી ઉપર 7.5% વ્યાજ સહાય, તે ઉપરાંત તમે જે ડેરી ફાર્મ બાંધો છો તેના બાંધકામ માટે ખર્ચના 50% અથવા રૂપિયા 5 લાખ, એ બેમાંથી જે ઓછું હોય તે સહાય સ્વરૂપે મળવાપાત્ર થાય છે. અને ત્યાર પછી જોઈએ તો પશુપાલકોએ પશુઓનો 3 વર્ષનો વીમો એકસાથે લેવાનો રહેશે, જે માટે પશુ વીમાની રકમના યુનિટ કોસ્ટ, તો તેના માટેની યુનિટ કોસ્ટ 2,40,000 નક્કી થયેલી છે. તો તે યુનિટ કોસ્ટના 75% લેખે મહત્તમ રૂપિયા 1,80,000 મુજબ સહાય મળવાપાત્ર રહેશે. તો તમે જે 50 પશુઓ ખરીદો છો તેના તમારે 3 વર્ષનો વીમો ફરજિયાત લઈ લેવાનો રહેશે અને આ 3 વર્ષનો વીમો એકસાથે લેવાનો રહેશે અને તેના માટે જે પશુ વીમાની રકમની યુનિટ કોસ્ટ છે તે 2,40,000 નિયત થયેલી છે. તો તેના 75% લેખે તમને 1,80,000 મુજબ સહાય મળવાપાત્ર રહેશે. એટલે કે મિત્રો, જે વ્યાજ સહાય છે તે 7.5% અને ડેરી ફાર્મના બાંધકામ માટે 5 લાખ સુધીની સહાય, ઉપરાંત જે વીમા સહાયમાં જોઈએ તો 1,80,000 વીમા સહાય, તો આમ 6,80,000ની આ જે ફરજિયાત ઘટક માટે છે તે રોકડ સહાય તથા જે વ્યાજ સહાય છે તે મળવાપાત્ર થાય છે. ત્યાર પછી આપણે મિત્રો, જે મરજિયાત એટલે કે વૈકલ્પિક ઘટક છે તેની વિગત જોઈએ. તો મિત્રો, વૈકલ્પિક ઘટકમાં આપણે જોઈએ તો ઇલેક્ટ્રિક ચાપ કટર, જે આપણે ફરજિયાત ઘટક જોઈ ગયા, તે તમારે ડેરી ફાર્મની સ્થાપના માટે એટલું તો કરવું જ પડશે. તે ઉપરાંત તમે જો આ ખરીદવા માગતા હોય તો ઇલેક્ટ્રિક ચાપ કટર માટે યુનિટ કોસ્ટ 40,000 રૂપિયા નક્કી થયેલી છે, તો તેના 75% લેખે રૂપિયા 30,000ની સહાય તમને મળવાપાત્ર થશે. ત્યારબાદ આગળ જોઈએ તો ફોગર યુનિટ,
तो फोगर यूनिट माटे यूनिट कॉस्ट 30,000 नक्की थयेली छे अने तेना 75% लेखे तमने महत्तम 22,500 सहाय मळवापात्र थाय छे। अने त्यार पछी जोईए तो मिल्किंग मशीन पर सहाय मळवापात्र थाय छे, तो मिल्किंग मशीननी यूनिट कॉस्ट 75,000 नक्की थयेल छे અને તેના 75% લેખે તમને મહત્તમ રૂપિયા 56,250 રૂપિયાની સહાય મળવાપાત્ર રહેશે। તો આમ જે ફરજિયાત ઘટક છે તેના ઉપર આપણે જોઈ ગયા તે મુજબ સહાય મળવાપાત્ર થાય છે। તે ઉપરાંત જો તમે આ મરજિયાત ઘટક વસાવવા માંગતા હોય તો મરજિયાત ઘટક માટે આ પ્રમાણે ઇલેક્ટ્રિક ચાપ કટર માટે 30,000, ફોગર યુનિટ માટે 22,500 અને મિલ્કિંગ મશીન માટે 56,250ની સહાય મળવાપાત્ર થશે। ત્યાર પછી મિત્રો આપણે જોઈએ કે આ અન્વયની અરજી કરવાની પદ્ધતિ શું છે। તો મિત્રો તેમાં આપણે જોઈએ તો રિઝર્વ બેંક માન્ય નાણાકીય સંસ્થા કે બેંકમાંથી વર્ષ 2021-22માં મેળવેલ ધિરાણ પર જ આ વ્યાજ સહાય મળવાપાત્ર થશે। અને તેના માટે છે તે આ યોજનાનો લાભ લેવા માટે પશુપાલકે કે પછી સ્વસહાય જૂથે રિઝર્વ બેંક માન્ય નાણાકીય સંસ્થા કે બેંકમાંથી ધિરાણ અંગેની મંજૂરી મેળવ્યા બાદ જ આઈ ખેડૂતને પોર્ટલ ઉપર અરજી કરવાની રહેશે। એટલે કે તમે સીધા ડાયરેક્ટ આઈ ખેડૂત પોર્ટલ ઉપર અરજી કરવાની નથી, પણ તમારે જે લોન લેવા માટે રિઝર્વ બેંક માન્ય નાણાકીય સંસ્થા અથવા તો બેંક હોય તેમાંથી ધિરાણ અંગેની મંજૂરી મેળવી અને ત્યાર પછી જ આઈ ખેડૂત પોર્ટલ ઉપર અરજી કરવાની રહેશે, તો જ તમને આ યોજના અન્વયે લાભ મળવાપાત્ર થશે, અન્યથા તમને લાભ મળશે નહીં। તો આ મુદ્દાનું ખાસ ધ્યાન રાખવું। તો મિત્રો હવે આપણે જોઈએ કે આ યોજનાનો લાભ કેટલી વખત મળવાપાત્ર છે। તો આ યોજના અન્વયે આજીવન એક વખત લાભ મળવાપાત્ર રહેશે। ત્યારબાદ જોઈએ કે ફોર્મ ક્યાં ભરવું અને છેલ્લી તારીખ કઈ, તો મિત્રો આ અંગેનું ફોર્મ આઈ ખેડૂતની વેબસાઇટ ઉપર ભરી શકાશે અને તમે તેની વેબસાઇટ અહીંયા જોઈ શકો છો, iKhedut.gujarat.gov.in આ વેબસાઇટ ઉપર જઈ અને તમે આ યોજના અન્વયે ફોર્મ ભરી શકો છો। ત્યાર પછી આપણે છેલ્લી તારીખની વાત કરીએ તો આ ફોર્મ ભરાવવાનું મિત્રો 1/9/2021 શરૂ થઈ ગયેલ છે અને 31/10/2021 એ આ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે। તો જે કોઈ ખેડૂત મિત્રો અથવા તો પશુપાલકો રસ ધરાવતા હોય અને આ યોજના અન્વયે અરજી કરવા માગતા હોય તો 31/10/2021 પહેલાં ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે। અને જો તમને વધુ માહિતીની જરૂર હોય તો અહીંયા હેલ્પલાઇન નંબર પણ આપેલ છે, તો હેલ્પલાઇન નંબર છે 1800-180-1551, આ નંબર ઉપર કોલ કરી અને તમે વધુ માહિતી મેળવી શકો છો। તો આ મિત્રો 50 દૂધાળા પશુઓના ડેરી ફાર્મની સ્થાપના માટે 7.5% વ્યાજ સહાય અને જે ફરજિયાત ઘટક માટે 6,80,000થી પણ વધુની સહાય મળી રહી છે, તે ઉપરાંત મરજિયાત ઘટક માટે જે આપણે જોઈ ગયા તે મુજબની સહાય મળવાપાત્ર થાય છે। તો મિત્રો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા, આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી રજા લઉં, જય હિન્દ, વંદે માતરમ।